ભાવનગર જિલ્લાના તળાજામાં જેટલા કોરોના કેર સેન્ટરો ચાલે છે તેમાં દરેક દર્દીઓને ફૂટ વિતરણ કરી સગાળા અંબિકા આશ્રમના મહંતશ્રી રમજુ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે અને દરરોજ કોરોના દર્દીને વિતરણ કરવામાં આવશે। તળાજામાં સેવાના કાયમી રમજુ બાપુ હર હંમેશા આગળ હોય છે અને દરેક દર્દીની મુલાકાત કરીને ખબર અંતર પૂછ્યા અને તેમની સાથે ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબ, સીપીઆઈ રાઠવા સાહેબ, હનીફભાઈ તુર્કી, એબી મેર સેવાભાઈ ગઢવી, આનંદભાઈ રાજદેવ, પરેશભાઈ જાની અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। અશોક ઢાપા સાથે સાગર રાઠોડ, સ્પીડ ન્યૂઝ 17, તળાજા। અમારા પરમ પૂજ્ય 1008 માં મંડલેશ્વર આચાર્ય રમજુ બાપુ આજે તળાજા શહેર, તળાજા તાલુકો, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના કોરોના દર્દીઓથી ચિંતિત છે। આજે એમણે ચિંતા તો વ્યક્ત કરી પણ મા ભગવતીને પ્રાર્થના કરી છે કે વહેલા વહેલા તકે અમારા દેશના, અમારા રાજ્યના, સૌરાષ્ટ્રના, તળાજા તાલુકાના દરેક દર્દીઓ વહેલી તકે સાજા થાય અને અમને એક મહાન પ્રેરણા આપી છે અને એક મોટા આશીર્વાદ આપ્યા છે કે તળાજા શહેરની અંદર જે કાંઈ હોસ્પિટલમાં કોરોના દર્દી દાખલ છે એમના માટે, દરરોજને માટે બાપુ તરફથી ફળ આપવામાં આવે છે। એમ જ બાપુ એવી પણ વિનંતી કરી છે કે આમાં કોઈને સેવા આપવી હોય, કોઈને અનુદાન આપવું હોય તો પણ એ આપી શકે છે। બાપુની મહાન ભાવના, માતાજીના આશીર્વાદ, બાપુના આશીર્વાદ અને બાપુની ચિંતા કોને મળે અને ખાસ ઓળખું જે કોઈને આમાં સેવા આપવી હોય, અનુદાન આપવી હોય એવો શિવભાઈ ગઢવી, પરેશભાઈ જાની, એબીભાઈ મેર, હનીફભાઈ તુર્કી, આનંદભાઈ રાજદેવનો સંપર્ક સાધી શકે છે। એમ જ અંબિકા આશ્રમને પણ કહી શકે છે આપની સેવા અને અનુદાન અર્જભેર સ્વીકારવામાં આવશે અને કોરોના દર્દી વધુમાં વધુ વહેલા સાજા થાય એવી અંબિકા આશ્રમ અને રમજુ બાપુની ભાવના સાથે જય માતા।